તો એ રીતે તારીખ 3/1/2023 મંગળવાર પોષ પારસ આપણા લોકલાડીદા સંત બાનુ સમાજનું ગૌરવ એવા ઓધોરામજી ગુરુ લાલમજી મહારાજની નિર્વાણ તિથિ આવે છે. હરિદ્વારમાં, મુંબઈ, કચ્છ, બધા વાંડાયમાં ઉજવાશે. મુંબઈમાં હરિદાસજી મહારાજની હાજરી હશે. ત્યાં પણ સંધ્યા પાઠ, ભજન, સત્સંગ, મહારાસ યોજાશે. અહીં વાંડાયમાં પણ આપણે આપણી રીતે ઉજવીશું. અને આપણે ઓધોરામ મહારાજ 14/1/1956 રવિવાર મકર સંક્રાંતિ અને પોષ સુદ પારસના સાંજ થયા. આજથી લગભગ 66 વર્ષ પહેલા અને ઈશ્વર આશ્રમમાં એને એના પ્રથમ શિષ્ય બચ્ચુ ભગતના કાકા દયારામજી મહારાજ, છઠ્ઠા ગાદીપતિ દયારામ મહારાજના હાથે એને સમાધિ આપવામાં આવી. અને છેલ્લો એનો દયારામ મહારાજને ભલામણ કરી એને કે દયા એના આવ્યો, સૂર્ય મકર રાશિને વ્યો દયા છે. હા બાપુ, વ્યો. જેવી રીતે ભીષ્મ પિતા આપણા મહાભારતમાં જે રીતે વર્ણન આવે છે એ રીતે બાપાએ પણ શરીરને ટકાવી રાખ્યું. હા બાપુ, તે મકર સંક્રાંતિ થઈવી તો એ ભગત કે બની કે ચો મળે પણ જે ઘરે વધે ને આમ ઉજે ઘરે વધે. આ વડાક થયો અહીંયા ઉઠ્યા કોઈ રુદન કરી જા આમાં અને ભૂખે જે અન્ન દીજા, અતિથિ કે આશરો દીજા, એ ભલામણ કરી. અને બીજી વિશેષ ભલામણ ક્યાં તો બોલો બાપુ બોલો. લાલરામજી મહારાજનું ઊંજા ગુરુનું ઊંજી સમાધિ એકડો ઈંચ પણ ઊંચી નવી કભી ખ્યાલ રાખજા ભલે બાપુ. અને કહેવાય છે કે હરિહરના નાદ સાથે બાપા મકર સંક્રાંતિના દિવસે શરીરને શાંત નિર્વાણ પામ્યા. અને છેલ્લે ચંદુભાઈએ નિર્વાણ અષ્ટકમ બનાવ્યું, એનામાં લખ્યું છે, આજે અસ્ત થયો જાણે રાત પડી, ઉધ્વસમ ઓધવ રામ જતા, એની આજ ખરેખર ખોટ પડી, એની આજ ખરેખર ખોટ પડી. ઉધ્વસમ, ઉધવજી ઉપમાનના ચંદુભા, જોકો ભાગવત મેં કૃષ્ણ ભગવાન જ્યાં સખાય ઉધવ એની ઉપમાન, ઉધ્વસમ ઓધવ રામ જતા, એની આજ ખરેખર ખોટ પડી, એની આજ ખરેખર ખોટ પડી. તો આગળ લખ્યો, ઘણા માર્ગ ભૂલ્યા એવા માનવીઓ, કુપંથને રાયે ગયા તા ચડી, વિવેકથી વારીને વસ્ત્ર.